أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، والصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم مصطفى محمد. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم وآل طيبين الطاهرين المعصومين المظلومين. ولاة الله على أعدائهم أجمعين من يومنا هذا إلى قيام يوم الدين، أما بعد. فقد قال الله الحكيم في كتابه الكريم وهو أصدق الصادقين وقوله الحق. بسم الله الرحمن الرحيم. ألم يجدك يتيما فآوى. خداوند عالم قرآن مجید میں ارشاد فرمائے چھے سورہ ضحا و ضحا ما کہ جے تیسما سپارہ ما چھے ما خداوند عالم فرمائے چھے اے رسول جارے امو تمنے یتیم جویو જ્યારે અમોએ તમને યતીમ જોયા તો અમોએ તમારી પરવરિશ કરી. અઈઝન દોસ્તો, જનાબે અબુ તાલિબ અલી સલાત વસલામ કે જે રસુલ ખુદાના ચચા અને હરત અલી સલાત વસલામના પિતરે બુઝુર્ગવા એમના પપ્પા હતા, દીન ઇસ્લામ માટે પોતે એટલી ખિદમત કરી કે જેમાં પોતાની જાન માલ ઇજ્જતથી બધી વસ્તુથી પોતે દીન ઇસ્લામની ખિદમત કરે છે અને દીન ઇસ્લામને બચાવે છે. અને એમાં સૌથી મોટામાં મોટું કામ જે જનાબે અબુ તાલિબે કર્યું એ રસૂલ ખુદા હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમની પરવરિશ હતી. એમની દેખરેખ બચપનામાં રસૂલ ખુદાના મા બાપનો ઇંતેકાલ થઈ ગયો. 8 વર્ષના જ્યારે રસૂલ ખુદા હતા ત્યારે એમના દાદાનો ઇંતેકાલ થઈ ગયો, જનાબે અબુ અબ્દુલ મુત્તલિબનો ઇંતેકાલ થઈ ગયો. ત્યારે જનાબે અબ્દુલ મુત્તલિબે એમની વફાતના પહેલા જનાબે અબુ તાલિબને પોતે ભલામણ કરે છે, એમને કહે છે કે જનાબે રસૂલ ખુદાને હું તમારા સુપુર્દ કરું છું અને મને તમારા જ ઉપર ભરોસો છે કે તમે આની પરવરિશ કરજો અને તમે એને ખ્યાલ રાખજો અને ધ્યાન રાખજો. જનાબે અબુ તાલિબે એમની પરવરિશ કરી અને એનો ખ્યાલ રાખ્યો તો ખુદાવંદે આલમને એ કામ એટલું બધું પસંદ આવી ગયું તો ખુદાવંદે આલમ જનાબે અબુ તાલિબના કામને પોતાનું કામ કરી રહ્યો છે. ખુદાવંદે આલમ ફરમાય છે, આલમ યજિદ કે યતીમન ફઆવા, કે એ રસૂલ જ્યારે અમોએ તમોને યતીમ જોયા તો અમોએ તમારી પરવરિશ કરી. એટલે કે જનાબે અબુ તાલિબે કરી, ખુદા કહે છે કે મેં આ કામ કર્યું છે. તો જનાબે અબુ તાલિબની વફાતનો દિવસ છે, આપણે એમની વફાત મનાવીએ છીએ. 26મી માહે રજબના આપણે એમની વફાત મનાવતા હોય છે. જનાબે અબુ તાલિબની વફાત જે આપણને રિવાયતોના અંદર અલગ અલગ મળે છે કે એમની હિજરી કઈ કઈ હિજરીમાં કઈ તારીખમાં કયા વર્ષે જનાબે અબુ તાલિબની વફાત થઈ, તો રિવાયતના અંદર મળે છે કે જનાબે અબુ તાલિબની વફાત હજી હિજરી સન શરૂ નહોતું થયું. રસૂલ ખુદા હજી મક્કાથી મદીના હિજરત નહોતા કર્યા, એમના જ પહેલાં જનાબે અબુ તાલિબની વફાત થઈ. ઘણા કહે છે કે 1 વર્ષ પહેલાં અને ઘણા કહે છે કે 3 વર્ષ પહેલાં જનાબે અબુ તાલિબની રસૂલ ખુદા મક્કાથી મદીના હિજરત કર્યા એના પહેલાં જનાબે અબુ તાલિબની વફાત થઈ ગઈ હતી. અને જનાબે અબુ તાલિબ એમના વફાતના પહેલાં રસૂલ ખુદાને જનાબે અબુ તાલિબે વસિયત કરી હતી, એ મારા ભત્રીજા, એ મારા દીકરા, મારી વફાત પછી તમે મક્કામાં નહીં રહેજો, તમે મક્કાથી હિજરત કરીને હાલ્યા જાજો. કેમ કે જનાબે અબુ તાલિબને ખબર હતી, કેમ કે જનાબે અબુ તાલિબની શુજાઆત અને એમનો જોશ એટલો બધો અને એમનાથી લોકો એટલા બધા ડરતા હતા, કેમ કે જ્યાં સુધી જનાબે અબુ તાલિબ જીવતા હતા કોઈની હિંમત ન હતી કે જનાબે રસૂલે ખુદા તરફ આંખ ઉપાડીને બે જોઈ શકે. તો રસૂલે ખુદાની હર જગ્યા ઉપર જનાબે અબુ તાલિબે મદદ કરી અને એમની ખિદમત કરી. અને જ્યારે રસૂલે ખુદાને માટે જ્યારે શેબ અબુ તાલિબમાં રસૂલે ખુદા અને બીજા લોકોને
કુફારે મક્કાના જે કાફિલ લોકો હતા એમનાથી બાયકોટ કરી નાખ્યા, અને રસૂલ ખુદા અને બીજા લોકો જે મુસલમાન થઈ ગયા હતા એ લોકો બધાએ શેબ આબુ તાલિબમાં જ્યારે પનાહ લીધી, વહાં શેબ આબુ તાલિબમાં રહેતા હતા, ત્યારે જનાબ આબુ તાલિબ બી એ વખતે રસૂલ ખુદા સાથે હતા અને એમની મદદ કરતા હતા અને એમની ખિદમત કરતા હતા. અને અહીંયા સુધી આપણે રિવાયતના અંદર મળે છે કે શેબ આબુ તાલિબમાં 3 વર્ષ રસૂલ ખુદાએ પસાર કર્યા. એ શેબ આબુ તાલિબમાં રસૂલ ખુદા જ્યારે રાતના સૂઈ જતા હતા તો જનાબે આબુ તાલિબ એમને વાંથી ઉપાડીને પોતાની દીકરાની જગ્યા પર સુવરાવતા હતા, અને પોતાના દીકરાને ઉપાડીને જનાબે રસૂલ ખુદાની જગ્યા પર સુવરાવતા હતા. સવાલ કરવામાં આવ્યો કે શું કામ તમે આમ કામ કરો છો, તો જનાબે આબુ તાલિબ ફરમાવે છે કે શાયદ દુશ્મનો રાતના મોકો જોઈને, રાતનો મોકો જોઈને શાયદ મારા ભત્રીજા ઉપર હમલો કરે, તો હું ચાહું છું કે મારા ભત્રીજાની જાન સલામત રહે, મારો ભત્રીજો સલામત રહે, એને કોઈ જાતની તકલીફ ના આવે, ભલે મારો દીકરો એમની જગ્યા ઉપર કતલ થઈ જાય, મરી જાય, શહીદ થઈ જાય, મને કાંઈ વાંધો નથી, પણ મારો ભત્રીજો સહી સલામત રહેવો જોઈએ. તો આપણે જોઈએ કે કેટલી બધી જનાબે આબુ તાલિબની કુરબાનીઓ છે કે જે ઇસ્લામ ઉપર જનાબે આબુ તાલિબે કુરબાની પેશ કરી છે. તો જનાબે આબુ તાલિબની મુખ્તસર હાલત આપણે જાણીએ કે જનાબે આબુ તાલિબ શું કામ આબુ તાલિબ એમને કહેવામાં આવતું હતું, એમનું અસલ નામ શું હતું, એમની વફાતના વખતે એ કેટલા વર્ષના હતા, અને એમની કેટલી ઔલાદો હતી, અને એમના પાસે શું શું ફઝીલતો હતી, એ મુખ્તસર વખતના અંદર તમારા સામે બયાન કરવામાં આવી રહ્યું છે. જનાબે આબુ તાલિબ માટે બયાન થાય છે કે જનાબે આબુ તાલિબનું નામ આબુ તાલિબ ન હતું, બલકે આબુ તાલિબ જે છે એ જનાબે આબુ તાલિબની કુનિયત છે. કુનિયત કહેતા અરબના અંદર એક દસ્તુર છે, અરબના અંદર એક કાયદો અને કાનૂન છે કે નામથી અગર બોલાવે છે કોઈ માણસને તો એના માટે એ સારી વસ્તુ નથી, બલકે એની યા તો એના લકબથી બોલાવવામાં આવે યા એની કુનિયતથી બોલાવવામાં આવે તો એમ સમજવામાં આવે છે કે સામેવાળાએ આ માણસને ઇજ્જત આપી. તો જનાબે આબુ તાલિબને એમની કુનિયતથી એને યાદ કરવામાં આવતું હતું. આબુ તાલિબ જે છે કુનિયત છે, એટલે કે તાલિબના પપ્પા, આબુ એટલે કે પપ્પા, તાલિબ એટલે કે જનાબે આબુ તાલિબના સૌથી મોટા દીકરા જે હતા એનું નામ હતું તાલિબ, અને એમના નામે જનાબે આબુ તાલિબને આબુ તાલિબ કરીને યાદ કરવામાં આવતું હતું. તો નામ શું હતું, અસલ નામ શું હતું? તો અસલ નામ જનાબે આબુ તાલિબનો રિવાયતના અંદર મળે છે કે જનાબે આબુ તાલિબનું અસલ નામ હતું ઇમરાન. જનાબે આબુ તાલિબને ઇમરાન નામથી પુકારવામાં આવતું હતું. ઇમરાન નામ જનાબે આબુ તાલિબનું એમના વાલિદે બુઝુર્ગ જનાબે અબ્દુલ મુત્તલિબે રાખ્યું હતું, અને એમને બચપનામાં ઇમરાન કરીને બોલાવવામાં આવતું હતું. અને જ્યારે જનાબે આબુ તાલિબની ઔલાદ થઈ, જનાબે તાલિબની વિલાદત થઈ, તો એમને આબુ તાલિબના નામથી એમને બોલાવવામાં આવતું હતું. જનાબે આબુ તાલિબની જનાબે આબુ તાલિબના પપ્પાનું નામ જનાબે અબ્દુલ મુત્તલિબ છે. જનાબે અબ્દુલ મુત્તલિબ કે જે રસૂલ ખુદા દાદા હતા, હઝરત અલી સલામ દાદા હતા, જનાબે આબુ તાલિબના પપ્પા હતા. જનાબે આબુ તાલિબની વિલાદત જે આપણને રિવાયતના અંદર મળે છે કે જનાબે આબુ તાલિબની વિલાદત જે છે એ રસૂલ ખુદાની વિલાદત પહેલા, રસૂલ ખુદાના પેદા થવાના પહેલા જનાબે આબુ તાલિબ 35 વર્ષ પહેલા જનાબે આબુ તાલિબ પેદા થઈ ગયા હતા, એમની વિલાદત થઈ ગઈ હતી. એટલે કે રસૂલ ખુદાથી જનાબે આબુ તાલિબ 35 વર્ષ મોટા હતા. અને રસૂલ ખુદાની વિલાદત થઈ છે પહેલી આમુલ ફીલમાં. તો જનાબે આબુ તાલિબ આમુલ ફીલ જે હાથીવાળો વાક્યો જે બનાવ બન્યો હતો એના પહેલા જનાબે આબુ તાલિબ 35 વર્ષ પહેલા જનાબે આબુ તાલિબની વિલાદત થઈ હતી. અને એમની વિલાદતની જગ્યા જે આપણને મળે છે એ છે મક્કા મુઅઝ્ઝમા, મક્કામાં જનાબે આબુ તાલિબની વિલાદત થઈ. જનાબે આબુ તાલિબની ઔલાદો માટે બયાન કરવામાં આવે છે કે જનાબે આબુ તાલિબની 6 ઔલાદો હતી. એમની બીબી જનાબે આબુ તાલિબની બીબીનું નામ ફાતિમા બિનતે અસદ, જે હઝરત અલી સલામની માં છે. અને આ 6 ઔલાદો જે છે એ જનાબે આબુ તાલિબની ઔલાદો જનાબે ફાતિમા બિનતે અસદથી જ થઈ. એટલે કે જનાબે હઝરત અલી સલામ
ના બીજા ત્રણ ભાઈઓ અને બે બહેન બીજી જનાબે હઝરત અલીસલામની હતી. એટલે કે ચાર ભાઈ, ચાર છોકરા અને બે છોકરીઓ જનાબે અબુ તાલીબની હતી. હવે ચાર છોકરાઓમાં સૌથી પહેલા જનાબે તાલીબ, સૌથી પહેલા દીકરા. બીજા દીકરા છે જનાબે અકીલ, અને ત્રીજા દીકરા છે જનાબે જાફરે તૈયાર, અને ચોથા દીકરા જનાબે અબુ તાલીબના જનાબે ઇમામે અલીએ મુર્તદા અલી સલત વસલામ. આ ચાર દીકરા હતા જનાબે અબુ તાલીબના. અને બે દીકરીઓ જે જનાબે અબુ તાલીબને મળે છે આપણને રિવાયતના અંદર, કે જનાબે અબુ તાલીબને બે દીકરી હતી, એમાંથી એક દીકરીનું નામ છે ઉમ્મે હાની, એટલે જનાબે હાનીની માં ઉમ્મે હાની એક દીકરીનું નામ એમનું રિવાયતના અંદર મળે છે. અને બીજી દીકરી કે જનાબે અબુ તાલીબની છે, એમનું નામ આપણને જે રિવાયતના અંદર મળે છે એમનું નામ અસ્મા હતું. એટલે ચાર દીકરા અને બે દીકરીઓ જનાબે અબુ તાલીબની હતી. અને આ ચાર દીકરાઓ જે છે એમાં બી જનાબે અબુ તાલીબના ચારે દીકરાના અંદર 10-10 વર્ષનો ફાસલો હતો. પહેલા જનાબે તાલીબની વિલાદત થઈ, એમના પછી 10 વર્ષ પછી જનાબે અકીલની વિલાદત થઈ, એમના 10 વર્ષ પછી જનાબે જાફર તૈયારની વિલાદત થઈ, અને એમના 10 વર્ષ પછી હઝરત અલી અલૈહિસ્સલામની વિલાદત થઈ છે. જ્યારે જનાબે અબુ તાલીબને આપણે જોઈએ કે એમના પાસે ઇલ્મ કેટલું બધું હતું, રિવાયતના અંદર મળે છે કે જ્યારે જનાબે રસૂલ ખુદાની વિલાદત થઈ અને જનાબે રસૂલ ખુદા હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ જનાબે આમિના બિનતે વહાબ રસૂલ ખુદાની મા જે જનાબે આમિના હતી એમના હાથમાં હતા, તો એ વખતે જનાબે ફાતિમા બિનતે અસદ જે હઝરત અલીની મા છે, જનાબે અબુ તાલીબની બીબી છે, એ જનાબે આમિના બિનતે વહાબ પાસે ગઈ અને જોયે છે કે એમના ખોળામાં એક ખૂબસૂરત દીકરો છે. તો એમને બી એમ તમન્ના થઈ કે ખુદા બી મને આવો એક દીકરો અતા કરે. તો એ વખતે જનાબે અબુ તાલીબ સમજી ગયા, જ્યારે કે જનાબે ફાતિમા બિનતે અસદ સાથે કઈ વાત નહોતી કરી, જનાબે અબુ તાલીબ સમજી ગયા કે આ મારી બીબી ફાતિમા બિનતે અસદ શું વિચારી રહી છે. તો જો આપણે કે ઇલ્મ કેટલું બધું હતું જનાબે અબુ તાલીબ પાસે, જનાબે અબુ તાલીબ એ વખતે કહે છે ફાતિમા બિનતે અસદને, ફાતિમા બિનતે અસદ તમે ગભરાઓ નહીં, તમે પરેશાન નહીં થાઓ, તમે ના ઉમેદ ના થાઓ, ઇન્શાલ્લાહ 30 વર્ષ પછી ખુદાવંદ આલમ તમને આવો જ એક દીકરો અતા કરશે. એટલે કે આનું જ એક નૂર ખુદાવંદ આલમ તમને અતા કરશે. રસૂલ ખુદાની વિલાદત અને હઝરત અલીની વિલાદતના અંદર 30 વર્ષનો ફાસલો છે. 30 વર્ષ પહેલા રસૂલ ખુદાની વિલાદત થઈ, એના પછી 30 વર્ષ પછી રસૂલ ખુદાની વિલાદત, 30 વર્ષ પછી હઝરત અલીની વિલાદત થઈ. તો જનાબે અબુ તાલીબે પહેલેથી જનાબે ફાતિમા બિનતે અસદને કહી દીધું હતું કે 30 વર્ષ પછી આવો જ એક દીકરો તમને ખુદાવંદ આલમ અતા કરશે. તો આ છે જનાબે અબુ તાલીબ. હવે આપણે જનાબે અબુ તાલીબના લકબ જોઈએ કે જનાબે અબુ તાલીબના લકબો જે લોકો એમને આપ્યા હતા એ શું હતું, અને એમના પપ્પાના તરફથી બી એમને જનાબે અબુ તાલીબને લકબો મળ્યા હતા. જનાબે અબુ તાલીબ માટે લકબ જે મળે છે એમાંથી પહેલું લકબ એ મળે છે કે સૈયદુલ બતહા. સૈયદ એટલે કે સરદાર, બતહા એટલે કે જમીને મક્કા અને એના બાજુમાં જે જમીન છે એને બતહા કહેવામાં આવે છે, કે મક્કાની જમીન અને એના બાજુમાં અતરાફની જે જમીન છે એના સૈયદ અને સરદાર જનાબે અબુ તાલીબ. એટલે બીજું જનાબે અબુ તાલીબને જે લકબથી યાદ કરવામાં આવે છે કે સાકે હુજાજ. હાજી લોકો જેટલા આવતા હતા એ બધાને સાકી એટલે કે પાણી પીરાવવાળા, એની તરસને બુજાવવાળા જનાબે અબુ તાલીબ હતા, કે જે હાજી લોકોની તરસને બુજાવતા હતા. અને એ બી આબે જમઝમથી, કે જે જમઝમ છે, જે જમઝમનું પાણી જે છે એનાથી જનાબે અબુ તાલીબ બધાની પ્યાસને બુજાવતા હતા. જનાબે અબુ તાલીબ માટે જે રિવાયતોના અંદર આપણને બીજી ફઝીલતો જે મળે છે એમાં
એક ઝાકીરની મલિસના અંદર હું સાંભળ્યો હતો, એ ઝાકીર પોતે બયાન કરે છે કે જનાબે અબુ તાલિબની ફઝિલત એ હતી, એટલી બધી ફઝિલત હતી કે જનાબે અબુ તાલિબ માટે બયાન કરવામાં આવતું હતું કે જનાબે અબુ તાલિબ જે છે એ જનાબે ઈસાના છેલ્લા વસી હતા. ઈઝો ખુદાવંદ આલમનો વાયદો છે કે આ દુનિયાને હું કોઈ બી દિવસે હાદી વગર એકલો નહીં મૂકી દઈશ. યા તો નબી હશે યા તો નબીના વસીઓ હશે. જનાબે ઈસા થી લઈને રસૂલે ખુદાના વશમાં આપણે ફાસલો જોયો તો લગભગ 600 વર્ષનો ફાસલો થાય છે. તો આ 600 વર્ષના ફાસલામાં આપણે વિચારીએ કે ક્યાં ગયા નબીઓ, ક્યાં ગયા બીજા હાદી હિદાયત કરવા વાળા. ખુદા વંદે આલમનો વાયદો છે. તો જનાબે ઈસા પછી છેલ્લે રસૂલે ખુદા આવ્યા, તો એના પછી વશમાં જે વસીઓનો સિલસિલો હતો બયાન કરવામાં આવે છે કે જનાબે અબુ તાલિબ જે છે એ હરતે ઈસાના સૌથી છેલ્લા વસી હતા. અને એના પછી તરત જ રસૂલે ખુદાએ નબુઅતનો એલાન કર્યો. તો ખુદા વંદે આલમનો વાયદો કે હું કોઈ બી દિવસે આ જમીનને હિદાયત કરવા વગર નહીં મૂકી, હિદાયત કરવા વાળા વગર નહીં મૂકીશ. તો હમણાં બી આપણા 12મા ઇમામ જે પડદે ગૈબમાં રહીને બી આપણી હિદાયત કરી રહ્યા છે અને દુનિયા બી એમની હિદાયત ઉપર ચાલી રહી છે. તો એ આપણા માટે હાદી છે. જનાબે અબુ તાલિબ કે જ્યારે એમને રસૂલે ખુદાને સુપુર્દ કરવામાં આવ્યું, રસૂલે ખુદા એમને હાથમાં દેવામાં આવ્યું, તો જનાબે અબુ તાલિબે બહુ જ વધારે રસૂલે ખુદાની ખિદમત કરી. અને અહીંયા સુધી મળે છે જ્યારે રસૂલે ખુદા નાંડા હતા અને સુફરા ઉપર જ્યારે જમવા માટે બધાએ જનાબે અબુ તાલિબના બચ્ચાઓ બેસતા હતા, તો એ વખતે જનાબે અબુ તાલિબ પોતાની અવલાદોને કહેતા હતા કે હમણાં કોઈ બી ખાવાનું નહીં લે જ્યાં સુધી મારો ભત્રીજો ખાવાનું પોતે પોતાની સાનીમાં નહીં ઉતારે, પોતા પાસે નહીં લઈ લે, ત્યાં સુધી કોઈને હક નથી કે કોઈ ખાવાનું લે. એટલે જનાબે અબુ તાલિબ પોતાની ઔલાદ કરતા બી રસૂલ ખુદાને વધારે મોહબ્બત કરતા હતા અને વધારે ચાહતા હતા. પણ અફસોસ એ છે કે આ દુનિયાવાળાઓએ જે જનાબે અબુ તાલિબને એમનો અહેસાનનો બદલો એવી રીતે આપ્યો, જનાબે અબુ તાલિબને અહેસાનનો બદલો અહેસાન સિવાય, બલકે જનાબે અબુ તાલિબને અહેસાનનો બદલો એમને જનાબે અબુ તાલિબને કાફિર કરીને બોલાવવામાં આવતું. અને હજી સુધી કેટલાક લોકો જનાબે અબુ તાલિબને નથી કહેતા, મુસલમાન નથી કહેતા, બલકે એમ કહે છે કે જનાબે અબુ તાલિબ ઈમાન નહોતા લાવ્યા. કારણ શું છે? એનો ઓલમાઓ કારણ એ બયાન કરે છે, કેમ કે બીજા લોકોના એ વખતના જે મોટા મોટા જે લોકો હતા એ લોકોના મા બાપ કાફિર હતા, એટલા માટે હઝરત અલીને કહેવામાં આવ્યું કે તમારા પપ્પા બી નાઉઝબિલ્લા કાફિર હતા, ઈમાન નથી લઈ આવ્યા. પણ આપણા છઠ્ઠા ઇમામ સાદિક આલે મોહમ્મદ ઇમામ જાફર સાદિક અલે સલાતુ વસલામ કે જે હદીસના અંદર ઇશાર ફરમાય છે, મતલ અબી તાલિબ મતલ અહલિલ કહફ, કે જનાબે અબુ તાલિબને એક્ઝામ્પલ, જનાબે અબુ તાલિબને એક્ઝામ્પલ અસહાબે કહફના જેવી એક્ઝામ્પલ છે. કેમ કે અસહાબે કહફ જે છે એ લોકો બધા ઈમાન લઈને આવ્યા હતા પણ પોતાના ઈમાનને છુપાવીને રાખ્યા હતા. કેમ કે એ જમાનો બાદશાહ કાફિર હતો, એના માટે પોતાના ઈમાનને છુપાવીને રાખ્યા હતા. તો જનાબે અબુ તાલિબ બી એવી રીતે જ પોતાના ઈમાન સાથે હતા પણ લોકોના સામે પોતાના ઈમાનને જાહેર નહોતા કર્યા. અને છઠ્ઠા ઇમામ અને આપણા પાંચવા ઇમામ બેઓની હદીસ અંદર મળે છે કે જનાબે અબુ તાલિબ પાસે એટલું બધું ઈમાન હતું કે અગર જનાબે અબુ તાલિબના ઈમાનને બાલાન્સમાં એક તરફ રાખવામાં આવે, જનાબે અબુ તાલિબના જ ઈમાનને, ફક્ત એકલાના ઈમાનને એક તરફ રાખવામાં આવે અને બીજા બધાના ઈમાનને, આખી દુનિયાવાળાઓના ઈમાનને એક બીજા બાલાન્સમાં રાખવામાં આવે, તો બી જનાબે અબુ તાલિબનો ઈમાન ભારે છે, બધાએ લોકો કરતા વધારે છે. એટલું બધું ઈમાન જનાબે અબુ તાલિબ પાસે હતું. જેનો દીકરો કુલ્લે ઈમાન હોય એને આ લોકો એને કહેતા હતા કે આ ઈમાન નથી લાવ્યા. એક બીજું વસ્તુ તમારા સાહેબ બયાન કરું
કે અગર આપણને નિકાહ પડાવવા હોય તો આપણે એક સારા માણસ પાસે, મોમિન માણસ પાસે, મુસલમાન પાસે જતા હોય છે કે તમે અમારા નિકાહ પડી દો, તાકી અમારા નિકાહ સરખી રીતે થાય. આપણે કાફીર પાસે નથી જતા નિકાહ પડાવવા માટે. તો રસૂલ ખુદાએ જ્યારે પોતાના નિકાહ જનાબે ખદીજા સાથે જ્યારે નિકાહ કર્યા, ત્યારે રસૂલ ખુદાએ પોતાના નિકાહ પડવા માટે જનાબે અબુ તાલિબને કીધું કે એ અબુ તાલિબ, એ મારા ચચા, તમે મારા નિકાહ પડો, કેમ કે હું ચાહું છું કે તમે મારા નિકાહ પડો. તો આપણે વિચારીએ કે અગર કાફિર માણસ અગર નિકાહ પડે છે તો એને નિકાહ બાતિલ છે. જ્યારે નિકાહ બાતિલ તો ઔલાદ બી જેનાવાળી પેદા થશે. તો રસૂલ ખુદા પોતાના નિકાહ જેનાથી જનાબે ફાતિમા ઝહરા પેદા થઈ, જેનાથી જનાબે ફાતિમા ઝહરાથી તમામ ઇમામો, 11 ઇમામો પેદા થયા. તો શું નઉઝુબિલ્લાહ રસૂલ ખુદા નહોતા જાણતા કે જનાબે અબુ તાલિબને કહે છે કે અબુ તાલિબ તમે નિકાહ પડો? જનાબે અબુ તાલિબે નિકાહ પડ્યા જનાબે ખદીજા અને જનાબે રસૂલ ખુદાના, અને એમનાથી જ ઔલાદથી જનાબે ફાતિમા ઝહરા, અને એમનાથી ઔલાદથી બધા 11 ઇમામો. તો જનાબે અબુ તાલિબ એટલી બધી ફઝીલતો ધરાવે છે કે આપણે આ મુખ્તસર વખતના અંદર જનાબે અબુ તાલિબની ફઝીલતો નથી બયાન કરી શકતા. જનાબે અબુ તાલિબને હંમેશા રસૂલ ખુદા મક્કામાં યાદ કરતા હતા એમની વફાત પછી, અને મદીનામાં બી આવીને રસૂલ ખુદા હંમેશા જનાબે અબુ તાલિબને યાદ કરતા રહ્યા. જ્યાં સુધી રસૂલ ખુદા જીવતા હતા જનાબે અબુ તાલિબની અહેસાનોને હંમેશા યાદ કરીને એમના ઉપર ગિરિયા કરતા રહ્યા. જનાબે અબુ તાલિબનો ઇંતકાલ થયો એ વખતે રિવાયતના અંદર મળે છે કે જનાબે અબુ તાલિબની જ્યારે ઇંતકાલ થયો ત્યારે જનાબે અબુ તાલિબ 84 વર્ષના એ વખતે જનાબે અબુ તાલિબ હતા કે જ્યારે એમની વફાત થઈ. અને જનાબે અબુ તાલિબને મક્કામાં જ દફન કરવામાં આવ્યું. જે કબ્રસ્તાનમાં દફન કરવામાં આવ્યું એ કબ્રસ્તાનનું નામ છે જન્નતુલ મઅલ્લા, યા કબ્રસ્તાને અબુ તાલિબના નામથી બી એને યાદ કરવામાં આવે છે. એ જગ્યા ઉપર જનાબે અબુ તાલિબને દફન કરવામાં આવ્યું. આપણે ખુદાવંદ આલમ પાસે દુઆ કરીએ કે પરવરદિગારા તને વાસ્તો આપે છે ચારધામ અસમસલામનો, અમોને જનાબે અબુ તાલિબ અલી સલાત વસલામની કબ્રની જાયત નસીબ ફરમા, અને જે લોકો એમની કબ્રની જાયત કરી આવે છે એમની જાયતને કબૂલ ફરમા, અને જનાબે અબુ તાલિબ અને ચારધામ અસમસલાત વસલામની સીરત ઉપર ચાલવાની અમોને તૌફીક અતા ફરમા. વસલામ આલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહ.